ચલો શરૂ કરીએ સંઘાતનો સિદ્ધાંત તો સંઘાતના સિદ્ધાંતને અથડામણના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે અથડામણ સિદ્ધાંત તો એના નામ ઉપરથી જ લાગે છે કઈક અથડામણ થાય એવી કઈક લોજિક હશે આની અંદર સૌથી પહેલા તો આપણે લખીએ કે બે વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતની શોધ કરી હતી એ હતા મેક્સ ટ્રોન્સ અને વિલિયમ લુઈસ મેક્સ સ્ટ્રોન્સ અને વિલિયમ લુઈસ નામના વૈજ્ઞાનિકોએ આ સંઘાતના સિદ્ધાંત વિશે જાણકારી આપી હતી અને એક વસ્તુ તમને કન્ફર્મ કહી દઉં કે આ સંઘાતનો સિદ્ધાંત છે માત્ર માત્ર અને વાયુની ગતિ ઉર્જા પર આધારિત છે વાયુના અણુઓ કેટલી ગતિ ઉર્જામાં છે તેના આધારે અથડામણ થશે તો સીધી વસ્તુ છે ગતિ ઉર્જા ઉપર તો એને ડિપેન્ડ રહેવું જ પડશે હવે આ સિદ્ધાંતને બરાબર સમજી લ્યો પછી આપણે એને લખશું સૌથી પહેલી વાત સ્ટ્રોન્સ અને વિલિયમ આ આ બે વૈજ્ઞાનિકો હતા વૈજ્ઞાનિકોએ કોઈ પણ પ્રક્રિયા કેવી રીતે થાય એના વિશે સમજૂતી હતી એના માટે સૌથી પહેલા તો એને એવું કીધું કે કોઈ પણ પ્રક્રિયક હોય કોઈ પણ અણુ કે પરમાણુ હોય એને સખત ગોળા સ્વરૂપે તમારે ધારી લેવાનું

એની સાથે આ બીજો કોઈ સામેની સાઈડ બીજો ગોળો હોય આ બંને જ્યારે એકબીજા સાથે અથડાશે ત્યારે એની વચ્ચે પ્રક્રિયા પોસિબલ બને એને આપણે અથડામણનો સિદ્ધાંત કહેશું પણ આની અંદર સમથિંગ થોડાક ક્રાઈટેરિયા જોવા પડશે મારે સૌથી પહેલો ક્રાઇટેરિયા છે સ્પીડનો એટલે કે ગતિ ઉર્જાંત મારી વાત સાંભળો સપોઝ આ કોઈ હાઇડ્રોજન નો અણુ છે અને આ સમજી લો કે ઓક્સિજનનો અણુ છે આ બંને એકબીજા સાથે અથડાશે તો એવું સમજી લ્યો કે આપણને પ્રોડક્ટ તરીકે પાણી મળવાનું છે આવું આપણે માની લઈએ બરાબર તો અને વિલિયમ લુઈસ એમ કહે છે કે આ જ્યારે હાઇડ્રોજનનો અણુ અને ઓક્સિજનનો અણુ એકબીજા સાથે અથડાય તો માત્ર અથડાય નહીં પણ પ્રોપર સ્પીડ થી બરાબર અમુક ચોક્કસ ગતિ ઉર્જાથી અથડાવવા જોઈએ એવું નહીં કે એકદમ ધીમે 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 એકબીજાને ટચ કરે તો એચ બની ગયો પ્રોપર સ્પીડ થી ચોક્કસ ગતિ ઉર્જા અમુક સ્પીડથી અથડાવવા જોઈએ જે અમુક સ્પીડ થી અથડાશે તો પાણીના અણુમાં કન્વર્ટ થશે બરાબર તો પહેલી વસ્તુ છે ચોક્કસ ગતિ ઉર્જા મિનિમમ કઈક ગતિ ઉર્જા હોવી જોઈએ બીજી વસ્તુ બીજી વસ્તુ છે ચોક્કસ થી અથવા તો ચોક્કસ દિશામાંથી અથડાવવા જોઈએ ચોક્કસ દિશામાંથી હવે આના માટે લાસ્ટ લેક્ચર વિચારો આપણે એક આવું લેક્ચર ભણી ગયા કે એચ ટુ અને I2 વચ્ચેની પ્રક્રિયાની વાત કરતા હતા એચ અને આઈ વચ્ચેની પ્રક્રિયા ત્યારે મેં તમને કીધું સ્પીડમાં અથડામણ કરાવો પણ જો દિશા ચોક્કસ નહીં હોય તો પ્રક્રિયા નહીં થાય મતલબ આવી રીતે અથડામણ થશે એચ ઊભો છે આઈ આડો છે પ્રક્રિયા પોસિબલ જ નહીં બને પ્રક્રિયા તો જ પોસિબલ બનશે જો એચ ટુ અને આઈ ની પોઝિશન કંઈક આવી રીતના હોય તો આમની વચ્ચે બંને વચ્ચે બંધ રચાશે આપણને ખબર છે અને તો આપણને પ્રોડક્ટ તરીકે એચ આઈ એચ આઈ આવી રીતે બનશે સમજાણું આ બે વસ્તુને ખાસ ધ્યાન રાખજો ચોક્કસ ગતિ ઊર્જાથી અથડાવવું જોઈએ ચોક્કસ દિશાથી અથડાવવું જોઈએ આ સિદ્ધાંતને આપણે એમ કહીશું અથડામણનો સિદ્ધાંત અને આ જે અથડામણ થાય છે એને આપણે નામ આપશું સફળ અથડામણ અથવા તો ફળદાયી અથડામણ પણ કહેવાય છે ફળદાયી અથડામણ સમજાણું તો નાની એવી જેવું તેવું અથડાઈ જવું એનાથી પ્રક્રિયા નથી થતી પણ ફળદાયી અથડામણ થવી જોઈએ ફળદાયી અથડામણમાં બે વસ્તુ આવશે ચોક્કસ ગતિ ઊર્જાથી અથડાવવું અને ચોક્કસ દિશામાંથી અથડાવવું આને આપણે કહીશું અથડામણનો સિદ્ધાંત સમજાઈ ગયું તો ચલો આને રિલેટેડ આપણે જે લખાણ લખવાનું છે એ શરૂ કરી દઈએ ચલો વૈજ્ઞાનિકોના નામની નીચે આપણે લખાણ શરૂ કરો આ સિદ્ધાંતમાં એવું ધારવામાં આવે છે કે અણુઓ સખત ગોળાઓ છે સખત ગોળાવો છે અને પ્રક્રિયા ત્યારે જ થશે પ્રક્રિયા ત્યારે જ થશે જ્યારે અણુઓ એકબીજા એકબીજા સાથે સાથે અથડાય અથડાય છે છે બરાબર આપણે સંઘાતનો સિદ્ધાંત એવું આપણે કહી શકીએ છીએ ચલો એના પછી એક પર્યાય આપણે લખવાનો છે અથડામણ આવૃત્તિનો તો એની નીચે જ મુદ્દાની અંદર પેલા વ્યાખ્યા લખાવી દઉં છું લખો આપણે રાસાયણિક પ્રક્રિયામાં પ્રતિ સેકન્ડ પ્રતિ એકમ કદમાં પ્રતિ એકમ કદમાં થતી અથડામણ થતી અથડામણ સંખ્યાને અથડામણ આવૃત્તિ અથડામણ આવૃત્તિ ઝેડ કહે છે તો એક વ્યાખ્યા આપણે અહીંયા લખી નાખીએ છીએ બરાબર અથડામણ આવૃત્તિ એનો કહેવાનો મતલબ એમ છે કે તમે ફોર એક્ઝામ્પલ એકમ કદ ધરાવતું કોઈ બોક્સ લઈ લો એક સેન્ટીમીટર એક સેન્ટીમીટર અથવા એક મીટર બાય એક મીટર જેટલું અને આની અંદર કોઈ વાયુ તમે ભરી આપો બરાબર તો આ વાયુ પ્રતિ સેકન્ડ એક સેકન્ડની અંદર કેટલા વાયુઓ એકબીજા સાથે અથડાય છે સપોઝ પાંચ હજાર અથડાતા હોય સાત હજાર અથડાતા હોય એક સેકન્ડની અંદર આની અંદર તો આપણે એને અથડામણ આવૃત્તિ તરીકે ઓળખવાનું છે સમજાણું તો આવી આપણે નામ આપેલું છે ઝેડ તો આવી પ્રક્રિયા માટે એક એક્ઝામ્પલ પણ લઈ લઈએ ધારો કે આપણે કોઈ દ્વિઆણવિક પ્રક્રિયા લઈએ ધારો કે દ્વિઆણવિક કોઈ પ્રક્રિયા છે એ વત્તા બી છે અને એમાંથી ફોર એક્ઝામ્પલ તમને કંઈક નીપજ મળે છે તો આ પ્રક્રિયા માટે જો તમારે પ્રક્રિયાનો વેગ લખવો હોય બરાબર જોજો આ માટે પ્રક્રિયાનો વેગ તો આપણે અથડામણ આવૃત્તિના સંદર્ભમાં આવી રીતે લખી શકીએ છીએ એટલે કે અથડામણ આવૃત્તિ કોની કોની વચ્ચેની એ અને બી વચ્ચેની ઇનટુ ઈ રેસ્ટ ટુ માઇનસ ઈ એ અપોન આર આ સૂત્ર પ્રમાણે અથડામણ આવૃત્તિને દર્શાવી શકાય હવે આની અંદર સ્પષ્ટ છે ઝેડ એ એ તો અથડામણ આવૃત્તિ છે પણ આ સમીકરણને જોઈને તમને યાદ આવતું હશે કે આ સમીકરણ ક્યાંક જોયેલું હોય એવું લાગે છે તો આ સમીકરણ સ્પષ્ટ છે સમીકરણ સમીકરણ સાથે મળતું આવે છે આવું હતું કે બરાબર એ અપોન આરટી તો મતલબ આર્હેનિયસના સમીકરણમાં જ્યાં એ અચળાંક હતો ત્યાં અહીંયા આવૃત્તિ અથડામણની આવૃત્તિ સ્વરૂપે દર્શાવેલું છે બરાબર તો બસ એમાં કઈ બહુ કઈ લાંબુ વિચારવાનું નથી આના કોઈ દાખલા આવતા નથી તો આવા આ સૂત્ર દ્વારા અથડામણની આવૃત્તિ થઈ શકે છે હવે આ સૂત્ર દ્વારા તમે શું કરી શકો આ સૂત્ર દ્વારા તમે ઝેડ એ બી નું મૂલ્ય જો તમને ખબર હોય તો તમે વેગ અચળાંક કે નું મૂલ્ય મેળવી શકો છો કઈ રીતે વિચારો ઈ એ ની વેલ્યુ મળી જાય તો પણ વેગ અચણાંક મળી શકે છે કા તો પ્રક્રિયા વેગ મળી જાય તો પણ વેગ અચળાંક મળી શકે છે તો ઝેડ એ બી દ્વારા તમે વેગ અચણાંક કે નું મૂલ્ય મેળવી શકો છો પણ એક સરસ છે બરાબર ગમે તેનું વેગ અચણાંક નહીં મળે એકદમ સાદી પ્રક્રિયા હોય ને એકદમ પરમાણુ લેવલની પ્રક્રિયા તો એના વેગ મળી પણ જો કોઈ પ્રક્રિયા હોય આપણને ખબર છે પ્રક્રિયા એટલે કે જુદા જુદા તબક્કાવાળી પ્રક્રિયા ખબર છે ને ધીમો તબક્કો ઝડપી તબક્કો એવી કોઈ સંકીર્ણ પ્રક્રિયા હોય તો એના માટે વેગ અચળાંક મળશે નહીં અને કદાચ મળશે તો એ ખોટા મળશે એમાં વિચલન જોવા મળશે તો આ વસ્તુ જરાક આપણે લખી નાખીએ કે વેગ આના મદદથી આપણે મેળવી શકીએ છીએ લખીએ આપણે ઉપરોક્ત સમીકરણ વડે ઉપરોક્ત સમીકરણ વડે સાદા અણુ કે પરમાણુ ધરાવતી પ્રક્રિયાઓ ધરાવતી પ્રક્રિયાઓ માટેના વેગ અચડાંક એટલે કે કે ના મૂલ્યો નક્કી કરી શકાય છે નક્કી કરી શકાય છે પરંતુ જટિલ એટલે કે સંકિર્ણ અણુઓ માટે સંકિર્ણ અણુઓ માટે જેની અંદર જુદા જુદા તબક્કાઓમાં પ્રક્રિયા થતી હોય એવા સંકીર્ણ અણુઓ માટે વેગ અચળાંક ના મૂલ્યોમાં વિચલન જોવા મળે છે વિચલન જોવા મળે છે એનો મતલબ આના મૂલ્યો તમને ચોખ્ખા સાચા નહીં મળે બરાબર તો સાદા અણુઓ માટે જ તમે આ સૂત્ર વાપરી શકો છો સંકીર્ણ પ્રક્રિયામાં નહીં એનું સ્પેશિયલ કારણ પણ આપણે સમજી શકીએ એનું કારણ જો મારે કેવું હોય તો એવી રીતે હું કહી શકું છું કે વિચારો આપણે એમ કીધું કે પ્રતિ એકમ કદ એટલે કે આવું અંદર વાયુઓ લઈ લઈએ બરાબર જુદા જુદા અણુઓ તો શું આ બધા અણુઓ જે અથડાય છે એ પૂરેપૂરી નીપજમાં કન્વર્ટ થશે નોંધ થાય ને બરાબર કારણ કે જો અહીંયા બધા વાયુઓ અથડાશે ખરી પણ બધી જ અથડામણો નીપજમાં કન્વર્ટ થાય એ જરૂરી નથી કારણ કે મેં તમને શરૂઆતમાં જ કીધેલું છે કે નીપજમાં અથડાવવા માટે બે વસ્તુ આપણે ચોક્કસ જોઈશું એક તો ગતિ ઉર્જા પૂરેપૂરી સ્પીડ થી પાલન થાય તો જ એને આપણે અથડામણ એવું બોલી શકીએ છીએ એનો મતલબ એમ થયો કે અંદર દાખલા તરીકે એક હજાર જેટલા અણુઓ આવેલા હોય તો એક હજાર એક હજાર નીપજમાં કન્વર્ટ નહીં થાય સમજાય છે ફળદાયી અથડામણ પૂરેપૂરી હંડ્રેડ પર્સેન્ટ નહીં થાય એવું આપણે અહીંયા સમજી શકીએ અહીંયા નીચે વાક્ય લખી નાખજો કે વિચલન જોવા મળે છે એનું કારણ એ છે કે બધી જ અથડામણો બધી જ અથડામણો નીપજમાં પરિણમતી નથી નીપજમાં પરિણમતી નથી સમજાણું તો જે ફળદાયી અથડામણની આપણે જે વાત કરીએ છીએ એની આપણે વ્યાખ્યા પણ લખી નાખવાની છે ચલો ફળદાયી અથડામણ ને રિલેટેડ આપણે એની વ્યાખ્યા લખી નાખીએ લખો જે અથડામણો માં અણુઓ પૂર્તિ ગતિજ ઊર્જાથી પૂર્તિ ગતિજ ઉર્જા થી હવે પૂરતી ગતિજ ઉર્જા એટલે આપણે એક રીતના સમજી લ્યો આપણે આને દેહલી ઉર્જા એવું પણ નામ આપી શકીએ છીએ અથવા તો ઇંગ્લિશમાં આપણે થ્રેસોલ્ડ ઉર્જા પણ કહી શકીએ છીએ થ્રેસોલ્ડ ઉર્જા તમને યાદ હશે આ દહેલી વારંવાર શબ્દ આવે છે બરાબર દહેલી એટલે કે મિનિમમ જેટલી ઉર્જા જોતી હોય એટલી ઉર્જા સપોઝ અહીંયા આપણી પાસે બે અણુઓ છે આ બંને એકબીજા સાથે અથડાય છે પણ પ્રક્રિયા થતી નથી કારણ કે આ બંને એકબીજા સાથે જ્યાં સુધી પચાસ ની સ્પીડથી પચાસ ની ગતિ ઉર્જાથી નહીં અથડાય ત્યાં સુધી પ્રક્રિયા થવાની જ નથી તો આ એક લિમિટ છે કે ભાઈ પચાસ ની ઉપર તમારે ગતિ ઉર્જાથી અથડાવવું પડશે આ લિમિટને તમે દેહલી ઊર્જા મિનિમમ ઉર્જા એવું કહી શકો છો ઓકે તો વ્યાખ્યા જુઓ જે અથડામણોમાં અણુઓ પૂરતી ગતિજ ઉર્જાથી તથા યોગ્ય દિશાથી યોગ્ય દિશામાંથી અથડાઈ છે તે અથડામણોમાં જ તે અથડામણો માં જ પ્રક્રિયકોના બંધ તૂટે છે પ્રક્રિયકોના બંધ તૂટે છે અને નવા બંધ રચાય છે બરાબર નવા બંધ રચાય છે એટલે કે નિપજ બને છે આવી અથડામણને આવી અથડામણને અસરકારક તો તો ફળદાયી અથડામણ અથડામણ કહે છે અસરકારક માટે બે વસ્તુ યાદ રાખજો ચોક્કસ મિનિમમ ગતિ ઉર્જા કંઈક હોવી જોઈએ અને ચોક્કસ દિશામાંથી એને અથડાવવું જોઈએ તો જ એના કંઈક બંધ તૂટશે અને પછી નવા બંધ રચાશે તો આપણી આવી રીતે આને ફળદાયી અથડામણની વ્યાખ્યા આપણે

મિથેન એટલે કે સીએચ થ્રી બીઆર કહી શકાય જ્યારે સીએચ થ્રી બીઆરની પ્રક્રિયા કોઈ ઓએચ માઇનસ એટલે કે સાથે કરવામાં આવશે ત્યારે સીએ થ્રી ઓએચ બનશે એટલે કે આ ઓએચ બ્રોમિનને રિપ્લેસ કરશે વિસ્થાપન પામશે અને બ્રોમિન નીકળી જશે બીઆર માઇનસ સ્વરૂપે આવી એક પ્રક્રિયા થઈ ગઈ તો આને રિલેટેડ જોજો આ સમીકરણને બરાબર રીતે હું અહીંયા દોરીને દર્શાવું છું જેથી આપણને વધારે આઈડિયા આવે પેલા જુઓ સીએચ થ્રી બીઆર દર્શાવવું હોય તો હું કઈક આવી રીતે લખી નાખીએ સી એચ 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 એટલે કે સી એચ થ્રી આવી રીતે લખી નાખીએ અને બ્રોમીન અહીંયા કદ નાખીએ સીએચ થ્રી બીઆર થઈ ગયો અને એની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે ઓએચ માઇનસ માઇનસ તો બરાબર જોજો આ પ્રક્રિયાને હું બે એંગલમાં લખું છું સપોઝ આપણે પહેલું એંગલ આપણે એવી રીતે વિચારીએ કે આપણો જે સી એચ થ્રી બીઆર છે આવી રીતે સી એચ એચ અને બી આર બરાબર હવે આના ઉપર ઓ એચ માઇનસ અટેક કરવા માટે આવવાનો છે તો ઓ એચ માઇનસ ચલો એવું સમજો કે પૂરતી ગતિ ઉર્જા તો છે પણ ક્યાં ક્યા વિન્યાસમાંથી એટલે કે કઈ દિશામાંથી અટેક કરશે સપોઝ એવું વિચારો કે ઓ એચ માઇનસ અહીંથી સામેથી અટેક કરવા માગે છે અને બીજા એંગલમાં આપણે વિચારીએ કે એની વિરુદ્ધ દિશામાંથી અટેક કરવા માગે છે કદાચ એવું વિચારો કે સીએચ થ્રી બીઆર કંઈક આવી રીતે છે આપણે એનું એંગલ બદલી નાખીએ સપોઝ બ્રોમિન આ દિશામાં છે તો એવું વિચારો કે ઓએચ માઇનસ ઊંધી દિશામાંથી ગતિ કરીને એના ઉપર અટેક કરવા માગે છે બે પોસિબિલિટી વિચારીએ બરાબર તો પહેલી વસ્તુ વિચારો કે દાખલા તરીકે સીએચ થ્રી બીઆરમાં જ્યાં બ્રોમિન છે એ સાઈડથી કરવા જાય છે તો શું થશે જો આ દિશામાંથી ફૂલ સ્પીડમાં તમે તો પણ પ્રક્રિયા નહીં થાય પોસિબલ જ નહીં એવું કેમ કારણ સ્પષ્ટ છે કે અહીંયા બ્રોમિનની ઉપર આંશિક ઋણ વિજવાર હોય આ તમને ખબર હોવી જોઈએ કાર્બન કરતા બ્રોમિનની વિદ્યુત ઋણતા વધારે છે હવે બ્રોમિન માઇનસ હોય તો તે ઓએચ માઇનસની સાથે થોડો અટેચ થાય માઇનસ માઇનસ વચ્ચે અપાકર્ષણ થાય તો આ બંને વચ્ચે ગમે એટલી સ્પીડ થી અથડામણ કરાવો નીપજ બનવાની નથી સમજાણું નીપજ તો જ બનશે જો બ્રોમિન માઇનસ થી બો વાઘો વિરુદ્ધ દિશામાંથી ઓએચ માઇનસ કાર્બન ઉપર અટેક કરશે તો આવી રીતના જો વિરુદ્ધ દિશામાંથી કાર્બન ઉપર અટેક કરે અને કાર્બન ઉપર આવી રીતે એવું સમજો કે ત્રણ હાઇડ્રોજન પણ અવેલેબલ છે બરાબર તો અહીંયા નીપજ બનવાના ચાન્સીસ છે બરાબર અહીંયા આ પ્રક્રિયા તો પોસિબલ બનશે અને અહીંથી પોસિબલ બનીને આગળ ફર્ધર પ્રક્રિયા થશે આપણને ખબર છે કે આ ઓએચ બંધ એ ધીમે ધીમે જાડો બનતો જશે બનતો જશે અને આ બ્રોમિન અને કાર્બન વચ્ચેનો બંધ ધીમે ધીમે તૂટતો જશે તો ફાઈનલી આપણને પ્રક્રિયા કંઈક આવી રીતે નિપદ સ્વરૂપે મળશે કાર્બન આ બાજુ ઓએચ માઇનસ જોડાઈ જશે અને બીઆર માઇનસ છૂટો પડી જશે અને હાઇડ્રોજનની પરિસ્થિતિ કંઈક આવી બની જશે મતલબ કે ઊંધી દિશા થઈ જશે જુઓ આપણો ઓરિજિનલ પ્રક્રિયક હતો એની દિશામાં બ્રોમિન કઈ દિશામાં છે અને જે નિપજ મળી એમાં ઓએચ એચ માઇનસ ઊંધી દિશામાં આપણને મળશે બરાબર તો આવી રીતે આ સમીકરણ બરાબર અગત્યનું છે બરાબર લખી નાખવું બરાબર બે અનુસર બે વસ્તુ આપણે લખ્યું છે આની અંદર જે ઉપરનો સિચ્યુએશન છે આપણે એને અયોગ્ય દિશા એવું નામ આપશું અથવા તો અયોગ્ય દિક વિન્યાસ ટેક્સ્ટ બુક માં આવો શબ્દ છે દિકવિન્યાસ એટલે કે દિશા અયોગ્ય દિકવિન્યાસ જેનાથી આપણને નિપજ નથી મળવાની અને બીજી છે યોગ્ય દિકવિન્યાસ જેમાંથી આપણને નિપજ મળવાની છે સમજાણું તમને આવી રીતે આપણે લખી શકીએ છીએ આની અંદર આપણે લખી નાખીએ આ સમીકરણની નીચે જ લખી નાખો અહીં અયોગ્ય યોગ્ય માં અથડામણ થતા અથડામણ થતા બંધ રચના થાય છે બંધ રચના થાય છે જ્યારે અયોગ્ય વિન્યાસ અયોગ્ય દિકવિન્યાસ માં અથડામણ થતા અથડામણ થતા અણુઓ માત્ર અથડાય છે માત્ર અથડાય છે નીપજ બનતી નથી નીપજ બનતી નથી તો એનો મતલબ યોગ્ય દિશામાંથી અથડાવું ખૂબ જ જરૂરી છે આ માટે આ જે વૈજ્ઞાનિકો હતા એને એક નવો પર્યાય પણ અંદર દાખલ કર્યો જો કે એની કોઈ ગણતરી આવતી નથી આપણે અહીંયા નીચે લખી નાખવાનું છે અસરકારક અથડામણ માટે એક બીજો પેરામીટર પેરામીટર અથવા તો અચડાંક અવયવ ઉમેરવામાં આવ્યો ઉમેરવામાં આવ્યો જેને સંભાવ્યતા અવયવ સંભાવ્યતા અવયવ અથવા તો ત્રિવિમ વિન્યાસકારક અવયવ ત્રિવિમ વિન્યાસ અવયવ એનો સિમ્બોલ છે પી કહે છે એક એક્સ્ટ્રા પેરામીટર આની અંદર ઉમેરવામાં આવ્યો એનો મતલબ કે આપણે જે સૂત્ર લખેલું હતું ને આગળ આપણે જે સૂત્ર લખ્યું હતું કે પ્રક્રિયા વેગ બરાબર ઝેડ એ બી ઇન્ટુ ઇ રેસ ટુ માઇનસ ઈ એ અપોના આર્ટી આમાં આપણે ઝેડ એબી ને અથડામણની આવૃત્તિ કહેતા હતા તો અહીંયા આગળ એક નવો પેરામીટર અંદર ગુણાકાર સ્વરૂપે ઉમેરવામાં આવ્યો જેને નામ આપ્યું છે સંભાવ્યતા અવયવ અથવા ત્રિવિવ ત્રિવિમ વિન્યાસકારક બરાબર આવી રીતે એક પેરામીટર જેવી રીતે વોન્ટ હોફ નો અવયવ લાગતો તો એવી રીતે અહીંયા ઉમેરવામાં આવેલ છે હવે એ શું દર્શાવે છે એ બી લખી નાખીએ કે જે મતલબ કે સંભાવ્યતા અવયવ પી એ અથડામણ અને અણુઓનું યોગ્ય દિશા માં અથડાવવું યોગ્ય દિશામાં અથડાવવું વગેરે ગણતરીમાં લે છે વગેરેને ધ્યાનમાં અથવા તો ગણતરીમાં લે છે તો જસ્ટ સૂત્ર છે સૂત્ર ઉપર વધારે ફોકસ રાખવું તમારે આની ગણતરીને રિલેટેડ કોઈ એવું કંઈ આવતું નથી તો નોર્મલી આ સવાલ અહીંયા ફિનિશ થઈ ગયો પણ બે ત્રણ નવા જે મુદ્દા છે એ આપણે લખી નાખીએ તમને એમસીક્યુમાં ખૂબ જ કામ લાગશે તો આ તો અથડામણનો સિદ્ધાંત આની અંદર આપણે જે ફળદાયી અથડામણની વાત આ ફળદાયી અથડામણની જે ડિસ્કશન કરી એના માટેના જરૂરી બાબતો જરૂરી મુદ્દાઓને આપણે અલગથી લખી નાખીએ જે તમને એમસીક્યુમાં બહુ કામ લાગશે તો એક એક્સ્ટ્રા કરીને તમે હેડિંગ કરી નાખો એકસ્ટ્રા કરીને અને અહીંયા લખજો અથડામણ સિદ્ધાંત માટે જરૂરી બાબતો અથડામણના સિદ્ધાંતમાં મેઇન મેઇન કઈ બાબત આવે છે એ આપણે અહીંયા લખી નાખીએ ચલો સૌથી પહેલી બાબત અથડાવવું જરૂરી છે જો અથડાશે જ નહીં તો કઈ નહીં થાય એટલે પહેલી વાત અથડાવવું જરૂરી છે અહીંયા લખીએ પ્રક્રિયકના અણુઓ વચ્ચે અથડામણ એટલે કે સંઘાત થવો આવશ્યક છે થવો જરૂરી છે અથડામણ જ નહીં થાય તો શું બીજી વસ્તુ ચાલો કદાચ અથડામણ થઈ ગઈ તો આપણને ખબર છે પૂરતી સ્પીડથી મેક્સિમમ અમુક લિમિટની ઉપરની સ્પીડ થી તમારે અથડાવવું જરૂરી બને છે બરાબર तो ये બીજી વાત થશે અથડામણ પામતા અણુઓ પાસે ઓછામાં ઓછી ઓછામાં ઓછી ગતિજ ઊર્જા જેને આપણે નામ આપશું દેહલી ઊર્જા ગતિ ઊર્જા જેને આપણે નામ આપશું દેહલી એક બાઉન્ડ્રી ની ઉર્જા હોવી જોઈએ બરાબર આ બીજો મુદ્દો થઈ ગયો હવે એના પછીનો ત્રીજો મુદ્દો ચલો અથડામણ થઈ ગઈ જરૂરી સ્પીડ થી અથડામણ થઈ ગઈ હવે આપણે કહેશું ચોક્કસ દિશામાંથી અથડામણ બરાબર એ પણ જરૂરી છે ત્રીજી વાતમાં અથડામણ યોગ્ય દિશામાંથી થવી જરૂરી છે આપણો ત્રીજો મુદ્દો થઈ ગયો જો હવે આ ઉપરની ત્રણે ત્રણ બાબતોનું જો પાલન કરો ને તો જ તમે સફળ અથડામણ એને કહી શકો છો અને તો જ નિપજમાં રૂપાંતર થાય બરાબર અહીંયા લખી નાખીએ ઉપરોક્ત ત્રણેય બાબતો નું પાલન થાય તો જ સફળ અથડામણ ગણાય સફળ અથડામણ ગણાય અને પ્રક્રિયકો નીપજમાં પરિણમે નીપજમાં પરિણમે તો આ વાત થઈ ગઈ જરૂરી એની બાબતોની ઇમ્પોર્ટન્ટ બાબતો જે હતી તે આપણે ત્રણ બાબતો લખી નાખી હવે આ અથડામણના સિદ્ધાંતના અમુક ફાયદા પણ છે અને અમુક એની મર્યાદાઓ પણ છે એટલે કે ખામીઓ પણ છે આ ડિસ્કશન કરી નાખીએ ફાયદાઓમાં એવું છે કે જરા ધ્યાનથી અનુમાન કરો ઇમેજિનેશન કરો કે જો આવું અથડામણ બથડામણ વાળું કંઈ હોત જ નહીં અથડામણ સિદ્ધાંત જેવું કંઈ હોત જ નહીં તો જરા અનુમાન કરો તો એનો મતલબ એમ થયો કે કોઈ પણ બે અણુઓ એકબીજા સાથે જેવા તેવા અથડાય કે ન અથડાય ડાયરેક્ટ એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ જાત શક્ય છે તો આનાથી મોટી પ્રોબ્લેમ શું થાત ખબર મોટી પ્રોબ્લેમ હવામાં થાત હવામાં શું થાત હવે તમે વિચારો કે આપણી હવામાં મોસ્ટ ઓફલી કયો વાયુ રહેલો છે નાઇટ્રોજન અને સેકન્ડ હાઈએસ્ટ કયો વાયુ રહેલો છે ઓક્સિજન જો વધારેમાં વધારે વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ હોય તો ભાઈ આ બંને વચ્ચે અથડામણ તો સ્વાભાવિક છે કે નહીં વિચારો થાતી જ હશે ને રોજ થતી હશે તો જો કદાચ આપણે એવું એવું વિચારી લઈએ કે કે અથડામણ જેવો કોઈ સિદ્ધાંત ન તો થાત નાઇટ્રોજન અને ઓક્સિજન જેવા તેવા ધીમે ધીમે અથડાય ને તો પણ એમની વચ્ચે પ્રક્રિયા થઈ જત અને એને પ્રક્રિયા થઈને શું બનાવી નાખત એન ટુ ઓ એન થ્રી ઘણા બધા નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવી નાખત અને આવું થાત તો પરિણામે તમને ઓક્સિજન વાયુ મળત જ નહીં ઓક્સિજન વાયુ પૂરો થઈ જાય સમજાય છે અને ઓક્સિજન વાયુ પૂરો થઈ જાય તો તમે શ્વાસમાં શું લેત ખબર પડી આખી માનવ સૃષ્ટિનો નાશ પામત કહેવાનો મતલબ આ અથડામણનો સિદ્ધાંત છે એના કારણે નાઇટ્રોજન અને ઓક્સિજન જો ચોક્કસ એંગલથી અથડાય તો જ આ બધા વાયુઓ બનશે આડેધડ ગમે તેમ વાયુઓ બનશે નહીં એના કારણે ઓક્સિજન પણ આપણી પાસે અવેલેબલ રહે છે આ એક અથડામણના સિદ્ધાંતની આપણો એક ફાયદો થયો બીજી વસ્તુ વિચારો બીજી વસ્તુ એવી છે કે તમે આ વસ્તુ સાંભળી હશે કે કાર્બન જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ ઇન શોર્ટ દહનની પ્રક્રિયા થાય સમજાણું તો વિચારો અહીંયા બી નિયમ લાગુ પાડી શકે તમે વિચારો કે કદાચ અથડામણ જેવો કોઈ સિદ્ધાંત જ ન હોત તો એવું બન્યું હોત કે કાર્બન તો આપણી દુનિયામાં ઘણા બધા છે પૃથ્વી ઉપર કાર્બન આપણને લાકડામાં વૃક્ષોમાં ઘણી જગ્યાએ મળી રહે તો એવું બની શકે કે હવામાંનું ઓક્સિજન આવતા જતા લાકડા સાથે અથડાત આવતા જતા હવા વૃક્ષો સાથે અથડાત અને ડાયરેક્ટ દહન થઈને કાર્બન ડાયોક્સાઇડ બની જાત પોસિબલ છે પણ એવું થતું નથી કારણ કે એક ક્રાઇટેરિયા છે એક ક્રાઇટેરિયા કે હવા અને કાર્બન કાર્બન અને ઓક્સિજન અમુક સ્પીડથી અથડાય અમુક દહન થાય તો જ એનું પ્રક્રિયા પોસિબલ બને તો અથડામણના સિદ્ધાંતની બે ફાયદાઓ તમને આ આ સમજાણા હશે મેં તમને બરાબર એક્સપ્લેનેશન કર્યું હવે એની ખામીઓ પણ છે 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 અમુક ખામીઓમાં એવું એવું કે નિયમમાં પહેલેથી જ કહેવામાં આવ્યું કે અણુ હોય કે પરમાણુ એને તમારે સખત ગોળા સ્વરૂપે ધારી દેવાના છે સખત ગોળા સ્વરૂપે નાઇટ્રોજન હોય તોય ગોળો સમજી લેવાનો કાર્બન ડાયોક્સાઇડ હોય તોય ગોળો સમજી લેવાનો મતલબ એના બંધારણ પ્રક્રિયકના બંધારણ વિશે કોઈ પણ પ્રકારની માહિતી તમને મળતી નથી સમજાણું આ એની એક મર્યાદા આપણે કહી શકીએ છીએ તો ચલો હવે આ વસ્તુઓ આપણે લખી નાખીએ ફાયદાઓ સૌથી પહેલા આપણે ફાયદાઓની ચર્ચા કરી લઈએ આની અંદર આપણે પહેલી વસ્તુ લખીએ કે જો અથડામણ સિદ્ધાંત પ્રમાણેની आवश्यकताओ न आवश्यकताओ न हो न हो, हो तो।, तो हवा मानो, ओक्सीजन एटू लाकड़ा, वृक्षों मना कार्बन साथे સફળ સંઘાત અથવા તો સફળ નહીં પણ કાર્બન સાથે સંઘાત પામી કાર્બન સળગી જાત આ એનો પહેલો ફાયદો છે કે આ બાપ આવું થતું નથી બીજી વાત હવામાન નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ સંયોજાઈ જાત જો આ નિયમ ન હોત તો અને જીવન માટે જરૂરી પ્રાણવાયુ એટલે કે પ્રાણવાયુ એટલે કે ઓટું ન મળત તો આ બે ફાયદાઓ છે આ લોજિક ઉપર આખા ફાયદાઓ અહીંયા દર્શાવેલા છે હવે ખામીઓ અથવા તો મર્યાદાઓ આપણે લખી નાખીએ અથડામણના સિદ્ધાંતની મર્યાદા એક જ છે કે તે ગોળાઓ સ્વરૂપે એને કલ્પી લે છે એના બંધારણ વિશે કોઈ પણ માહિતી નથી આપતું તો અહીંયા લખીએ મર્યાદાઓમાં પરમાણુ કે અણુને સખત ગોળા કલ્પવામાં આવ્યા છે કલ્પવામાં આવ્યા છે માટે તેમની બંધારણીય રચના બંધારણીય રચના વિશે માહિતી મળતી નથી ઓકે તો હવે અહીંયા આપણે સંઘાતનો નિયમ એટલે કે અથડામણનો સિદ્ધાંત અહીંયા પૂરો કરીએ એક બીજો એક ટોપિક પણ આપણે આજે લેવાનો છે જે છે ઉદ્દીપકની પ્રક્રિયા વેગ ઉપર અસર તો હવે ઉદ્દીપક વિશે તો ભાઈ બધા જાણો જ છો ઉદ્દીપક એ નોર્મલી પ્રક્રિયા વેગને વધારો કરે છે એની વ્યાખ્યાની અંદર જ આવે છે પ્રક્રિયામાં ભાગ લેતો નથી તો આવી ડિસ્કશન તો આપણને બહુ ખબર જ છે મુદ્દો લખતા જઈએ અને પછી એને સમજતા જઈએ આપણે એક પ્રક્રિયા અહીંયા લખીએ કે સી ઓ થ્રી આનું નામ પોટેશિયમ ક્લોરેટ થાય હવે આ પોટેશિયમ ને તમે જ્યારે ગરમ કરો છો ને ટેસ્ટ ટ્યુબમાં લઈને પોટેશિયમ ને ગરમ કરો તો એમાંથી ઓક્સિજન વાયુ ઉદ્ભવે છે એટલે કે ઓક્સિજન વાયુ નોર્મલી એની નીપજ થઈ એવું આપણે કહી શકાય તો નોર્મલી ત્યારે જ્યારે તમે ટેસ્ટ ટ્યુબની અંદર તમે આને ગરમ કરીને વિઘટન કરો છો ને ત્યારે આ વિઘટનની ક્રિયા ખૂબ જ ધીમી છે ધીમું વિઘટન થાય છે કારણ કે ઓક્સિજન વાયુ છે ને ધીમે ધીમે નીકળે છે વધારે સમય લાગે છે આ નોર્મલ વાત થઈ આવું ટેસ્ટ ટ્યુબમાં તમે લેબની અંદર પણ પ્રોસેસ કરી શકો ઓક્સિજન વાયુ ખૂબ જ ધીમે ધીમે નીકળે ફટાફટ નીકળતો નથી પણ જો આ પ્રક્રિયાને તમારે ઝડપી બનાવવી હોય તો એક ફોર્મ્યુલા છે આપણે અહીંયા લખીએ પરંતુ એક પદાર્થ છે એમએન નો પાવડર આ એમએન ના પાવડરને જો તમે આ ટેસ્ટ ટ્યુબની અંદર પોટેશિયમ ક્લોરાઈડ ની સાથે નાખી દેશો અને ગરમ કરશો તો પ્રક્રિયા ઝડપી થઈ જશે MnO2 ઓટુનો પાવડર ઉમેરી ગરમ કરતા વિઘટન ઝડપથી થાય છે વિઘટન ઝડપથી થાય છે બરાબર એનો મતલબ પ્રક્રિયા વેગ વધી જાય છે તો MnO2 ઓટુનો પાવડર આપણે એમ કહી શકીએ કે અહીં એ આપણો ઉદ્દીપક કહેવાશે અહી એમએન ઓટુ પ્રક્રિયા કરતો નથી પ્રક્રિયા કરતો નથી પણ પ્રક્રિયા વેગ માં વધારો કરે છે પ્રક્રિયા વેગમાં વધારો કરે છે માટે આ જે એમએન ઓટુ છે એને આપણે ઉદ્દીપક કહી શકીએ છીએ બરાબર આ એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા આપણે એની માહિતી લઈ લીધી બીજા મુદ્દામાં આપણે ઉદ્દીપકનું કાર્ય સમજીએ ઉદ્દીપક કેવી રીતે કાર્ય કરે છે ઉદ્દીપકનું કાર્ય બરાબર સમજો નોર્મલી પહેલા શું કરો છો તમે કોઈ પ્રક્રિયક લ્યો છો પ્રક્રિયક અને એની ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરો છો આ બંને પ્રક્રિયકની જ્યારે ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરાવો બરાબર અહીંયા સૌથી પહેલા મધ્યવર્તી સંકિર્ણ બનશે મધ્યવર્તી સંકિર્ણ આગળ પણ આપણે વાત કરી છે કે મિડલમાં જે બને છે આ મધ્યવર્તી સંકિર્ણ અસ્થાયી હોય ખૂબ જ ઓછા સમયમાં એનું વિઘટન થઈ જાય અને આ મધ્યવર્તી સંકિર્ણનું વિઘટન થઈને બરાબર પછી તમને મળશે નીપજ અને મેઇન વાત નીપજની સાથે જે તમે ઉદ્દીપક નાખ્યો હતો તે ઓરિજિનલ ઉદ્દીપક ફરીથી પ્રાપ્ત થશે આવી રીતે આખે આખું ઉદ્દીપકનું કાર્ય કહી શકાય ઓકે મધ્યવર્તી સંકિર્ણનું એક વાક્ય લખવું હોય તો લખી નાખો કે મધ્યવર્તી સંકિર્ણ લાંબો સમય ટકી રહેતો નથી ટકી રહેતું નથી બરાબર એનો મતલબ તે અસ્થાયી છે એનું ઝડપથી વિઘટન થઈ જશે અહીંયા આપણે વિઘટન શબ્દ વાપરીએ સમજાઈ ગયું આવી રીતે ઉદ્દીપક કાર્ય કરશે ઉદ્દીપકના કાર્યને ફર્ધર આગળ જો તમારે સમજવું હોય તો એના આલેખ દ્વારા પણ સમજી આવો આલેખ તમારે સંતુલન ચેપ્ટર ની અંદર ધોરણ અગિયાર માં ઘણી બધી વખત આવી ગયેલો છે તો આ કોઈ નવી વાત નથી બરાબર રીતે જોઈ લો એક આલેખ આપણે અહીંયા દોરીએ છીએ અહીંયા અક્ષ ઉપર આપણે સ્થિતિ ઉર્જા લઈશું અને એક શખ્સ ઉપર આપણે પ્રક્રિયા અક્ષ ને લઈશું બરાબર અને જયારે તમે કોઈ પણ પ્રક્રિયાનો આલેખ દોરો આવો આલેખ હમણાં જ આવી ગયેલો છે તો સમજો કે કે પ્રક્રિયા અક્ષમાં એટલે શરૂઆતના સમયે અહીંયા સમજી અહીંયા કોઈ પ્રક્રિયક છે આપણો તો આ ને સમજી લો કે અહીંયા સમથિંગ ક્યાંક નીપજ તમારી અહીંયા છે આ પ્રક્રિયકને નીપજ સાઈડ જવું છે તો જયારે તમે પ્રક્રિયા કરાવશો તો પ્રક્રિયા નોર્મલી કંઈક આવી રીતે બનશે બરાબર આવી રીતે આનો મતલબ એમ થયો કે પ્રક્રિયક થી નિપજ ડાયરેક્ટ નથી જઈ શકાતું પણ અમુક સ્થિતિ ઉર્જાના અંતરાયને પાર કરીને નીકળવું પડશે અમુક લેવલને તમારે દૂર કરવું પડશે આ જે લેવલ છે મતલબ આ જે ત્યાં જ્યાંથી તમે ચાલુ કર્યું હતું એ સ્થિતિ ઉર્જા થી હાયર લેવલની સ્થિતિ ઉર્જા આ વચ્ચેના અંતરને આપણે એક નામ આપેલું હતું સક્રિયકરણ ઉર્જા યાદ આવ્યું તમને આ સક્રિયકરણ ઉર્જા ઈ એ આપણે એવું નામ આપેલું હતું તો એને પાર કરવું પડે તમારે આ સ્થિતિ ઉર્જાના બેરિયરને પાર કરવું પડે પછી જ તમે સામેની સાઈડ જઈ શકો છો એ સિવાય સામેની સાઈડ જવાશે નહીં આ નોર્મલ પ્રક્રિયા છે સપોઝ આપણે અહીંયા ઉદ્દીપક વાપરીએ છીએ જો તમે અહીંયા ઉદ્દીપક વાપરશો ને તો પ્રક્રિયા કેવી થશે બરાબર રીતે સમજજો તો પ્રક્રિયા આવી રીતે કંઈક પોસિબલ બનશે પ્રક્રિયક જ્યાં હતો ત્યાં ને ત્યાં જ છે નીપજ જ્યાં હતો ત્યાં ને ત્યાં જ છે મતલબ પ્રક્રિયક અને નીપજ ની સ્થિતિ ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો બરાબર પ્રક્રિયક જેટલો હતો નીપજ જેટલી મળવાની હતી એટલી જ મળશે ફરક ક્યાં છે ફરક એ છે કે ભાઈ આ છે ને આ એનું મેક્સિમમ પોઈન્ટ બદલી ગયો પહેલા જે મેક્સિમમ પોઈન્ટ હતો આપણે એને સક્રિયકરણ ઉર્જા ઈ એ નામ આપ્યું હતું હવે નવી सक्रियकरण ऊर्जा आईवी આપણે એને નામ આપીએ ईए डैश इन शॉर्ट જે ઉદ્દીપક પ્રક્રિયા છે ને એ ઉદ્દીપિત પ્રક્રિયાએ સક્રિયકરણ ઊર્જાને ઘટાડી દીધી અહિયાં હું નામ લખી નાખું છું ઉદ્દીપિત પ્રક્રિયા સમજાણું એને સક્રિયકરણ ઊર્જાને ઘટાડી દીધી એના કારણે પ્રક્રિયા ઝડપી બનશે અહિયાં આલેખને રિલેટેડ આપણે વાત કરી લઈએ આલેખ પ્રમાણે ઉદ્દીપક પ્રક્રિયાને વૈકલ્પિક માર્ગ વૈકલ્પિક માર્ગ કાઢી આપે છે વૈકલ્પિક વૈકલ્પિક માર્ગ એટલે ઇન શોર્ટ શોર્ટકટ રસ્તો તમને દેખાડે છે તમારે અહીંયા પ્રક્રિયા જ છે ને અહીંયા નિપજ છે જવું છે તો તમારે એટલું બધું ફરવાની જરૂર નથી તમે શોર્ટકટ રસ્તે પણ જઈ શકો છો ઓછી ઉર્જા ખર્ચીને તો એક શોર્ટકટ રસ્તો તમને અહીંયા દેખાડે છે એનો મતલબ એમ થયો કે સક્રિયકરણ ઉર્જા ઈ એ ઘટાડે છે બરાબર સક્રિયકરણ ઉર્જા ઘટો તો એક રીતના ઉર્જાનો અવરોધ પણ ઘટાડે છે એટલે કે સ્થિતિ ઉર્જા અંતરાય સ્થિતિ ઉર્જા અંતરાય ઘટાડે છે સ્થિતિ ઉર્જાનો જે અવરોધ છે ઊંચાઈ છે તે ઘટાડી નાખે છે આટલું થાય તો હું એમ કહી શકું કે આમ માટે પ્રક્રિયા વેગ વધે છે તો પ્રક્રિયા વેગ વધવા માટે આ બધી વસ્તુઓ યાદ રાખવી શોર્ટકટ માર્ગ કાયદો સક્રિયકરણ ઉર્જા ઘટાડી ઉર્જાનો અવરોધ ઘટાડ્યો એના કારણસર પ્રક્રિયાનો વેગ વધે છે એવું આપણે કહી શકીએ છીએ ચલો હજી એક લાસ્ટ વાત આપણે આ મુદ્દામાં આપણે કહેવાની છે કે ઉદ્દીપક વાપરશો તો સંતુલન અચળાંક અને ડેલ્ટા જીને કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી એ એમને એમ જ રહેશે ઇનશોર્ટ તમને જેટલી નીપજ મળવાની હતી એટલી જ નીપજ મળશે બરાબર નીપજનો જથ્થો નહીં વધારે માત્ર એનો સમય ઘટાડવાનો છે તો એનું કામ ખાલી એક જ છે સમય ઘટાડવાનું વેગ વધારવાનું બીજું કોઈ પણ પ્રકારનો ચેન્જીસ એની અંદર જોવા નહીં મળે લખી નાખીએ આપણે કે ઉદ્દીપક એ વેગ કે અને મુક્ત ઉર્જા કરતો નથી કોઈ અસર કરતો નથી કારણ કે કારણ એ છે કે ભાઈ ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંનેને એક સરખી રીતે સ્પીડ કરે છે એવું નથી કે પુરોગામીને નેવું ટકા ફૂલ સ્પીડ થી ભગાવે છે અને પ્રતિગામીને ને દસ ટકા સ્પીડ થી ભગાડે એવું નહીં એવું કરશે તો તો પ્રક્રિયા આગળ આગળ ચાલી જશે બંનેને ફિફ્ટી ફિફ્ટી પર્સેન્ટેજ વધારો આપે છે એના કારણે કોઈ નિપજના જથ્થામાં વધારો નથી થતો કારણ કે ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓ बनने प्रक्रिया वो, पर एक सरखो प्रभाव पड़े प्रभाव पड़े के बदलतो नहीं बराबर नीपज नो जत्थो न बदले तो के बदल से नहीं परंतु પ્રક્રિયાનો વેગ બદલશે પ્રક્રિયાનો વેગ બદલે છે સ્પીડ વધી જશે બરાબર અને બીજી એક અગત્યની વાત કે તે માત્ર સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને જ વધારે છે સ્વયંસ્ફુરિત એટલે આપમેળે થતી પ્રક્રિયા તે માત્ર સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને જ ઉદ્દીપિત કરે છે બિન સ્વયં સ્ફુરિત બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ને અસર કરતો નથી આનો મતલબ એમ થયો કે જે પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત છે મતલબ કે જે પ્રક્રિયા થવાની જ નથી એમાં તમે ઉદ્દીપક નાખશો તો એ કઈ થવાની મંડે સમજો છો જે પ્રક્રિયા પોસિબલ જ નથી તો એ જવા દો એમાં કઈ ઉદ્દીપક કંઈ કરી નથી લેવાનો પણ જે પ્રક્રિયા પોસિબલ છે હા તો ડેફિનેટલી એનો પ્રક્રિયાનો વેગ વધારીને જ રહેશે ક્લિયર આ વસ્તુને ખાસ યાદ રાખવી અને સૌથી છેલ્લું વાક્ય આપણે એક વ્યાખ્યા લખશું નિરોધકોની નિરોધક આ શબ્દ આગળ આપણે વિચાર કરેલો જ છે કે ઉદ્દીપકનું નોર્મલ જે એવરેજ સ્પીડ વધારવાની હોય એ સ્પીડ કરતા ઓછી સ્પીડ કરી નાખે તો એવા પદાર્થોને આપણે નિરોધક તરીકે ઓળખીશું ઇન શોર્ટ ઉદ્દીપક નું વિરુદ્ધાર્થી શબ્દ થશે તો અહીંયા લખીએ કે ઉમેરેલ પદાર્થ જો પ્રક્રિયાનો વેગ ઘટાડતો હોય પ્રક્રિયાનો વેગ ઘટાડતો હોય તો તેને નિરોધક કહે છે નિરોધક કહે છે તો બસ આ રીતના આપણે અહીંયા ઉદ્દીપક ની વાત પૂરી કરી વેગ ઉપર આવી રીતે અસર કરે છે બહુ નાની મોટી વાતો છે જેને માં તમારે યાદ રાખવાની છે તો આજનો લેક્ચર અહીંયા ખતમ કરીએ આપણે બીજી થિયરી આપણે અહીંયા સંઘાતના નિયમની થિયરી ભણી ગયા છીએ હવે થોડોક ટાઈમ રહેશે આપણે દાખલા ગણવાનો અને દાખલા ગણ્યા બાદ આપણે બીજા અમુક જે ડબલયુ ના એક્સ્ટ્રા ટોપિકની વાત કરશું હવે ટેક્સ્ટબુક અહીંયા કમ્પ્લીટલી ક્લોઝ થઈ ગઈ એ સિવાયનું એક્સ્ટ્રા આપણે ભણવાનું થોડું કેવું બાકી છે થેન્ક યુ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં